गुड मॉर्निंग स्टूडेंट्स, तो જઈએ જી કેપેસિટર ના કેટલાક દાખલાઓ તરફ. આપણને એવું કહે છે કે બે પ્લેટો જ્યારે હવામાં હોય ત્યારે ક્ષેત્ર હોય. ચલો જે ડેટા આપ્યો છે લખી દઈએ. 6 × 10⁻³ મીટર સ્ક્વેર, તેની વચ્ચેનું અંતર 3 mm, એટલે એ પણ લખી નાખીએ. તો પહેલી વસ્તુ એટલે કે આપણે લખી દઈએ, આપણે શોધવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ. ચલો યાદ કરો, કેપેસિટન્સ યાદ આવી ગયું? સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર તૈયાર, સી બરાબર એ એપ્સાયલોન 0 / ડી. ચલો કિંમત મૂકી દઈએ બેટા. આપણે ક્ષેત્રફળ કેટલું, તો કે 6 × 10⁻³, એપ્સાયલોન 0 8.85 × 10⁻¹, ડી 3 × 10⁻³. તો બેટા આ બંને કટ, અહીંયા આવશે 2. આનો રફલી ગુણાકાર કરીએ એટલે 17.7 × 10⁻¹. આટલી વેલ્યુ મળી ગઈ. જ્યારે કેલ્સી અવેલેબલ ના હોય ત્યારે છેવ પાડો, આની અંદાજિત વેલ્યુ 18 × 10⁻¹ ફેરાડે કહેવાય. બોલો, આપણને એક સરસ કામ થઈ ગયું, એનો વિદ્યુત સોરી કેપેસિટન્સ મળી ગયું. હવે જો એને આટલા વોલ્ટેજ થી જોડીએ છે, તો વોલ્ટેજ આપી દીધા 100 વોલ્ટ. બોલો, તો હવે સૂત્ર આવડશે? તો સ્ટાર્ટ કરો નવું સૂત્ર, જેને વિદ્યુત ભાર શોધવા માટેનું સૂત્ર કહો. સૂત્ર ક્યુ બરાબર સીવી. બોલી જાઓ, ક્યુ બરાબર સીવી. કિંમત સી તો તમે લઈ ના આવ્યા, 18 × 10⁻¹. બી 100, બીજા બે પોઈન્ટ કાપી નાખો, તો વિદ્યુત ભાર ક્યુ બરાબર 18 × 10⁻¹. આ તમારી પાસે આવ્યો આન્સર પહેલો, અને આ તમારી પાસે આવ્યો આન્સર બીજો. તો બે વસ્તુ તમે સરળતાથી શોધી કાઢી. હવે જઈએ ત્રીજી વસ્તુ. આની સાથે કનેક્ટ જ છે. અહીં એવું કીધું છે કે જો આનો ડાયલેક્ટ્રિક અચળાંક k બરાબર 6 છે, તો નવો ડાયલેક્ટ્રિક અચળાંક આવ્યો એટલે નવું કેપેસિટન્સ તમને યાદ હશે, ડાયલેક્ટ્રિક અચળાંક વડે ગુણાય. બોલો બેટા, ડાયલેક્ટ્રિક અચળાંક વડે ગુણાય. સી સી તમે કેટલું લઈને આવ્યા હતા? 18. આને હું પીકો ફેરાડે લખી શકીશ, એટલે 18 એની વેલ્યુ 6, તો 18 × 108 પીકો ફેરાડ. તમારામાંથી કોઈને એવું હોય કે ના સર પીકો બીકો આપણને ખબર નહીં પડતી, આપણને તો 10⁻¹ જ આવડે છે, તો એ પણ સાચું. ત્યારે નવું કેપેસિટન્સ અને વિદ્યુત ભાર, તો કેપેસિટન્સ તો મળી ગયું, વિદ્યુત ભાર એટલે ક્યુ બરાબર સીવી. બોલો સી કેટલા હતા? 108 × 10⁻¹. વોલ્ટેજ તો એઝ ઇટ ઇઝ આપણે જે 100 જોડેલા છે એ જ ગુણાકાર કરશો એટલે 108 × 10⁻¹ કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યો ત્યારે વિદ્યુત ભારે મળી ગયો અને કેપેસિટન્સ પણ મળી ગયો. હવે એક સરસ વાત છે, અને આ તમારે ધ્યાનથી જોવાનું છે. નવો સપ્લાય દૂર કરતા, એટલે જે આપણે વોલ્ટેજ આપેલું એને દૂર કરી કાઢો, તો હવે કેટલું વિદ્યુત ભાર થાય? નવું કેપેસિટન્સ અને પીડી. તો જો સપ્લાય દૂર કરીએ તો, હવે આપણે સપ્લાય દૂર કરી દીધો, તો યાદ રાખજો મિત્રો, વિદ્યુત ભાર અચળ રહે. વિદ્યુત ભાર અચળ રહે એટલે ક્યુ ડેશ બરાબર 108 × 10⁻¹ કુલમ એ બદલાય નહીં. આ બધું મગજમારી કરી કોણે? તો કે આજે કે તમે મૂક્યો ડાયલેક્ટ્રિક અચળાંક મૂક્યો એટલે મગજમારી થઈ. તો યાદ રાખજો, કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન આની વાત કરીએ તો
तो आपने एक शब्द बोली गया था और प्लीज याद रखो विद्युत स्थितिमान में भगाय जारे कैपेसिटेंस में गुणाय। बोलो विद्युत स्थितिमान में भगाय कैपेसिटेंस में गुणाय। विद्युत स्थितिमान में भगाय એટલે तो 100 वोल्ट હતા ભાગ્યા તમારે 6 કરવા પડે એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક વડે ભાગવું પડે તો નવું વિદ્યુત સ્થિતિમાન આનો ભાગાકાર 16/96 એટલે અપ્રોક્સિમેટલી 16.6 વોલ્ટ આવે। બોલો પહેલું કામ પતી ગયું। આ કેપેસિટન્સ તમે ઓલરેડી શોધેલું છે, ફરી શોધવાની જરૂર છે જ નહીં। એ કેપેસિટન્સ આનું આ લખી દેવાનું 108 गुणिया 10 नी माइनस 12 करें। तो बे दाखला खरेखर एक दाखलो थी तुम्हारा माटे 3 मार्क्स पूछे तो प्लीज એવું भी विचार जो कि आखो दाखलो सड़म करीन पूछे तो 3 के 4 गुणो दाखलो थयो। शांति थी जुओ बे सरस दाखला।